રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના પરિપત્રના વિરોધમાં ગુજરાત ખેડૂત સમાજ દ્વારા જીનિંગ મિલથી સુરત સિંચાઈ વિભાગ દ્વારા યોજાનાર જલયાત્રાની જાગૃતિ માટે ઓલપાડમાં નીકળેલી બાઇક રેલીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ઉકાઈમાં પાણીની ઓછી આવક હોવાનું કારણ બતાવી ચાલુ વર્ષે ડાંગરનો પાક નહીં લેવા માટેના બહાર પાડવામાં આવેલા પરિપત્રના વિરોધમાં ગુજરાત ખેડૂતો સમાજ દ્વારા 8 જાન્યુઆરીના રોજ સુરત જીનિંગ મિલથી સિંચાઈ વિભાગની કચેરી સુધી જલયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેની જનજાગૃતિ માટે ઓલપાડ ખાતે યોજાયેલ ખેડૂત સમાજની બાઇક રેલીમાં હજારો ખેડૂતો જોડાયા હતા. સરકાર દ્વારા જે ઉનાળો નોટિસ બહાર પાડવામાં આવ્યું છે તેમાં વચ્ચે 67 દિવસનું ક્લોઝર હોવાથી ખેડૂતોના ડાંગર છે, શેરડીના પાકો છે, શાકભાજી પાકો છે, સુકાઈ જાય અને રોગના નિયંત્રણમાં આવી જાય એવું હોવાથી ખેડૂતોને પારવા મુશ્કેલી ઊભી થવાના કારણે ખેડૂત આગેવાનો ખેડૂતો ભેગા મળી આવનારા દિવસોમાં 8 તારીખે એક મહાજનયાત્રાનું આયોજન કર્યું છે અને ભાગરૂપે આજે ગામડે ગામડે જઈને બાઇક રેલીનું આયોજન કર્યું અને 8 તારીખે વધુ લોકો ઉમટી પડે અને સિંચાઈ વર્તોમાં પાણીની માંગણી કરનાર છે જેથી કરીને ખેડૂતોને મહામૂલ્ય પાક બચી શકે એમ છે. જયેશ પટેલ, પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત. ઉકાઈ બંધમાં પાણી હોવા છતાં ખેડૂતોને હવે આવનારા દિવસોમાં ફક્ત 42 દિવસનું પાણી સિંચાઈ માટે મળવાનું છે. પર્યાપ્ત માત્રામાં પાણી છે છતાંય સિંચાઈ વિભાગના અધિકારીઓ ખેડૂતને પાણીથી વંચિત રાખે છે. એવા સંજોગોમાં 8 તારીખે અમે લગભગ 40 દિવસનું રોટેશન વધારવા માટે આગળ 20 દિવસ અને પાછળ 20 દિવસ જે રોટેશન નક્કી કર્યા છે એની આગળ પાછળ 20-20 દિવસ વધારવા માટેની એક માંગણી લઈને 8મી તારીખે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર આપવા જવાના છે. એમાં મોટી સંખ્યામાં ખેડૂતો નીકળે અને એક જનજાગૃતિ ઊભી થાય એને માટે આજે અમે બાઇક રેલી રાખી છે. 100 કરતાં વધારે બાઇકો અત્યારે અમારી સાથે છે અને લગભગ ઓલપાડ તાલુકાના મોટા ગામમાં આ રેલી ફરી છે અને ગામે ગામથી ખૂબ સરસ આવકાર મળ્યો છે અને લોકોએ હાજર રહેવા માટે અમને ખાતરી આપી.